धोरण आठ पाठ चार एक्सेल। શાળામાં તમારી પાસે વિષયોનું ટાઈમ ટેબલ હોય છે, ઘણીવાર તમે પણ દરેક કસોટીમાં મેળવેલા ગુણનું ટાઈમ ટેબલ બનાવો છો અને કુલ ગુણ ટકાવારી દરેક વિષયમાં મેળવેલા ગુણની સરેરાશ વગેરેની ચકાસણી કરો છો। વિન્ડોઝમાં આવું કામ એક્સેલ દ્વારા સરળતાથી ઝડપથી અને ચોકસાઈથી કરી શકાય છે। હવે એક્સેલમાં તમે શું કામ કરશો કે વર્ડમાં તમે ડોક્યુમેન્ટ બનાવી શકો, બરાબર। તમારે જે ફાઇલ બનાવવાની હોય કે ડોક્યુમેન્ટ બનાવવાનું હોય, લખાણ ટાઈપ કરવું હોય, બરાબર, પછી એમાં કંઈ ચિત્ર ઉમેરવા હોય, એ બધું કામ તમે ડોક્યુમેન્ટનું જે કામ કરવાનું હોય તો તમે વર્ડમાં કરી શકો। એક્સેલમાં તમારે શું કામ કરવાનું, જે કામ ટેબલ ફોર્મમાં હોય, બરાબર, ટેબલ એટલે રો અને હરોળના ફોર્મમાં તમારે કામગીરી કરવાની હોય, કેવું કામ તો કહે કે ભાઈ તમારે ટાઈમ ટેબલ બનાવવાનું હોય, પછી તમારે માર્કશીટ બનાવવાની હોય, બરાબર, પછી કોઈ માહિતી જે ટેબલ ફોર્મમાં હોય એ બધું તમારે કરવાનું હોય તો તમે શેમાં કરી શકો, એક્સેલ। એક્સેલ એ માઇક્રોસોફ્ટ ઓફિસ પ્રોગ્રામનો એક ભાગ છે, જેને સ્પ્રેડશીટ અથવા વર્કશીટ પણ કહે છે, બરાબર। એક્સેલમાં શું છે કે માઇક્રોસોફ્ટ ઓફિસનો એક પ્રોગ્રામનો એક ભાગ છે, બરાબર, જેને સ્પ્રેડશીટ એટલે એક્સેલને, જે તમે એક્સેલ શરૂ કરશો ત્યારે વર્કશીટ આ જે સ્ક્રીન આવશે મુખ્ય સ્ક્રીન, બરાબર, એને શું કહેવાય આપણે, સ્પ્રેડશીટ અથવા તો વર્કશીટ એટલે પત્રકના સ્વરૂપમાં આવે, બરાબર। એક્સેલ વર્કશીટમાં ડેટા રો અને કોલમ એટલે કે સ્તંભના રૂપમાં દર્શાવાય છે, બરાબર। એક્સેલ વર્કશીટમાં એટલે ટેબલ ફોર્મમાં હોય એટલે શું, રો એટલે કે હરોળ અને કોલમ એટલે સ્તંભના સ્વરૂપમાં દર્શાવાય છે। તદુપરાંત ઝડપથી ડેટા એન્ટર કરવા માટે સરવાળા ટકાવારી અને સરેરાશની ઝડપથી અને ચોકસાઈપૂર્વક ગણતરી માટેના કેટલાક ટૂલ્સ પણ એક્સેલ ધરાવે છે, બરાબર। એક્સેલમાં એટલે ટેબલ ફોર્મમાં હોય તમારે માર્કશીટ બનાવી શકાય, બરાબર, તો માર્કશીટમાં તમારે સરવાળા કરવાના હોય, પછી ટોટલ ટકા કરવાના હોય, બરાબર, એવરેજ શોધવાનું હોય, પછી મેક્ઝિમમ માર્ક્સ કે કોના આવ્યા છે, મિનિમાઇઝ માર્ક્સ કોના આવ્યા છે, બરાબર, ઓછામાં ઓછા માર્ક્સ, વધારેમાં વધારે માર્ક્સ પર ટકા કાઢવાના હોય, એ બધું તમારે કામ શેમાં કરી શકો છો, એક્સેલમાં। એમાં એ બધી ગણતરી કરવા માટેના કેટલા ટૂલ પણ એક્સેલ ધરાવે છે, બરાબર। ચાલો હવે આપણે નીચે જોઈએ કે એક્સેલ શરૂ કરવા, એક્સેલ કેવી રીતે શરૂ કરવાનું તે આપણે માહિતી મેળવીએ। તો પહેલું છે કે તમારે શું કરવાનું, એક્સેલ શરૂ કરવા માટે સ્ટાર્ટ બટન પર જશો એટલે સ્ટાર્ટ મેનુ ઓપન કરવાનું, બરાબર। કોમ્પ્યુટર સ્ટાર્ટ કર્યા પછી સ્ટાર્ટ બટન પર ક્લિક કરશો એટલે ટાસ્ક બાર સ્ટાર્ટ મેનુ ખોલવામાં, બરાબર, ટાસ્ક બાર પર સ્ટાર્ટ બટન પર તમે ક્લિક કરશો એટલે સ્ટાર્ટ મેનુ દેખાશે, બરાબર। સ્ટાર્ટ મેનુ પર શેમાં જવાનું છે, ઓલ પ્રોગ્રામમાં, એટલે ઓલ પ્રોગ્રામમાં ત્યાં જઈને તમે ક્લિક કરશો, પછી તમને એક સબ મેનુ જોવા મળશે અને તેમાંથી તમારું માઇક્રોસોફ્ટ ઓફિસ દેખાય ત્યાં સુધી પ્રોગ્રામની યાદી સ્ક્રોલ ડાઉન કરવાની, બરાબર। જે મેનુ સ્ટાર્ટ મેનુ દેખાશે એમાં માઇક્રોસોફ્ટ ઓફિસના અત્યાર સુધી તમારે સ્ક્રોલ બાર પર તમારે ક્લિક કર્યા કરવાની, એમાંથી પછી માઇક્રોસોફ્ટ ઓફિસમાંના પ્રોગ્રામની યાદી જોવા માટે માઇક્રોસોફ્ટ ઓફિસ પર ક્લિક કરવાનું। માઇક્રોસોફ્ટ ઓફિસ પર ક્લિક કરશો એટલે માઇક્રોસોફ્ટ ઓફિસના જેટલા પ્રોગ્રામ હશે એની એક યાદી આવશે, બરાબર, જો આ ચિત્રમાં બધું બતાવેલું જ છે, બરાબર, કે તમારે શું કરવાનું, માઇક્રોસોફ્ટ ઓફિસ છે, પછી માઇક્રોસોફ્ટ ઓફિસ તમે ખુલશો એટલે માઇક્રોસોફ્ટ ઓફિસના જેટલા પ્રોગ્રામ હશે એ પ્રોગ્રામનું લિસ્ટ આવશે, એની અંદર તમારે શેમાં જવાનું છે, માઇક્રોસોફ્ટ એક્સેલ 2007 પર તમારે ક્લિક કરવાનું છે, એ તમે ક્લિક કરશો એટલે આ રીતની એક્સેલની સ્ક્રીન આવશે, બરાબર, જો ટેબલ ફોર્મમાં એક્સેલની સ્ક્રીન છે જુઓ, બરાબર, એટલે કંઈ ગણતરી કરવાનું કંઈ કામગીરી તમારે કરવાની હોય તો એક્સેલમાં તમે કરી શકો છો। ચાલો આ એક્સેલની સ્ક્રીન છે, બરાબર, એને શું કહેવાય, સ્પ્રેડશીટ પણ કહેવાય અને વર્કશીટ પણ કહેવાય। હવે આપણે એક્સેલની સ્ક્રીન સમજીએ, જુઓ એક્સેલની સ્ક્રીનમાં સૌથી પહેલાં શું આવે છે, ટાઇટલ બાર, જે ઉપર ભૂરી લીટી દેખાય છે તેને શું કહેવાય, ટાઇટલ બાર, બરાબર। ટાઇટલ બારની નીચે શું આવેલું છે, મેનુ બાર, જુઓ, હોમ, ઇન્સર્ટ, પેજ લેઆઉટ, ફોર્મ્યુલા, ડેટા, રિવ્યૂ, વ્યૂ, બધા એ છે તે શું છે, મેનુ બાર છે। મેનુ બારની નીચે શું આવેલું છે, રીબન આવેલી છે, બરાબર, જે મેનુ ઓપન હોય એને લગતા ટૂલ્સની જે યાદી હોય તે રીબનના રૂપમાં દર્શાવે છે,
બરાબર. હમણાં કયું એક્ટિવેટ છે? જુઓ, હોમ છે તે વ્હાઇટ ભાગ છે, બરાબર. બીજા બધા મેનુ બ્લુ ભાગ છે, બરાબર. તો હોમ છે તે એક્ટિવેટ છે મેનુ. એની અંદર જે જે કામ આપણે કરી શકીએ તે રિબનના સ્વરૂપમાં એના ટૂલ્સ બતાવેલા છે, બરાબર. રિબનની નીચે શું આવેલું છે? તો નેમ બોક્સ, જુઓ નેમ બોક્સ છે, બરાબર. પછી શું આવેલું છે? ફોર્મ્યુલા બાર. નેમ બોક્સની બાજુમાં ફોર્મ્યુલા બાર આવેલું છે. હમણાં A1 દેખાય છે કે તમારું શું છે? કે તમારું સેલ એડ્રેસ દર્શાવે છે, બરાબર. A1 એટલે કે તમારું હમણાં પોઈન્ટર, તમારું હમણાં કર્સર કયા સેલ પર છે તે દર્શાવે છે. સેલ એડ્રેસ કોણ દર્શાવે? નેમ બોક્સ. ફોર્મ્યુલા બાર શું દર્શાવે? કે તમે જે કંઈ ટાઈપ કરતા હશો, કે તમને ફોર્મ્યુલા બાર પર જે તમે એ કોલમમાં કે રોમાં ટાઈપ કરતા હશો તે તમારે કે ફોર્મ્યુલા બારમાં જોઈ શકાશે કે તમે શું ટાઈપ કરો છો, બરાબર. અને ફોર્મ્યુલા બાર શું? તમે કંઈ ફોર્મ્યુલા લખો સરવાળા કરવાની બાદ તે પણ તમે ફોર્મ્યુલા બારમાં જોઈ શકાય છે. ચાલો હવે આગળ જોઈએ, બરાબર. નેમ બોક્સ અને ફોર્મ્યુલા બાર. હવે એની પછી જુઓ, A B C D E F G એ બધું દેખાય છે. એ બધું શું છે? કોલમ હેડર્સ, બરાબર. જે ઊભા જે છે તેને શું કહેવાય? કોલમ. અને આડી જે છે 1 2 3 એ બધા છે તેને શું કહેવાય? રો, બરાબર. 1 2 3 છે તે શું કહેવાય? રો હેડર્સ કહેવાય, બરાબર. અને જે આ જે સફેદ ભાગ છે તેમાં તમે લખાણ લખી શકો છો. હમણાં એક્ટિવ સેલ કયું છે? તો A1, બરાબર. A1 પર છે ને તમારું સેલ, બરાબર. જે કાળી કિનારીવાળું જ્યારે દેખાય છે ડાર્ક કલરનું તેને શું કહેવાય? સેલ કહેવાય. એક્ટિવ સેલ એટલે તમે જે કીબોર્ડથી ટાઈપ કરશો તે A1 સેલમાં તમારું ટાઈપ થશે. નીચે શું છે જુઓ? Sheet 1, Sheet 2, Sheet 3 બધું છે. એને શું કહેવાય? સીટ ટેબ કહેવાય. શું કહેવાય? સીટ ટેબ. અને એની નીચે શું આવેલું છે? સ્ટેટસ, બરાબર. તે એક્સેલ વિન્ડો એ રો અને કોલમ, રો એટલે હરો અને કોલમ એટલે સ્તંભ ધરાવતી વર્કશીટ અથવા તો પત્રક છે, બરાબર. પત્રકના રૂપમાં જેનું મુખ્ય સ્ક્રીન આવે છે તેમાં 1 થી 65,536 રો. આ તમારે ઓબ્જેક્ટિવમાં ખાસ પૂછાય છે કે એક્સેલમાં રો કેટલી આવે છે? તો 1 થી 65,536 અને A થી IV સુધી કોલમ એટલે કે 256 કોલમ આવેલા હોય છે, બરાબર. આ જે કોલમ તમારે જે ઊભી જે છે તેને શું કહેવાય? કોલમ અથવા તો સ્તંભ કહેવાય. અને જે આડી છે તેને રો અથવા તો હરોળ કહેવાય. એટલે 256 કોલમ અને 65,536 રો આવેલી છે. રો અને કોલમ વડે છેદાતા ભાગોને સેલ કહે છે, બરાબર. જુઓ, તમારું A1 હમણાં સેલ એડ્રેસ છે. સેલ પર રો અને કોલમ જ્યાં તમારે છેદે છે તેને શું કહેવાય? આપણે સેલ કહેવાય, બરાબર. વર્કશીટમાંના દરેક સેલને તેનું પોતાનું આગવું સરનામું હોય છે. સરનામું જે તે ખાનાની રો અને કોલમ વડે દર્શાવાય છે. ઉદાહરણ તરીકે સેલ કોલમ B અને રો 7માં હોય તો સેલનું સરનામું શું થાય? B7, બરાબર. આપણે અહીંયા જુઓ, વર્કશીટમાં તમને દેખાય છે સેલ અને કોલમ, બરાબર. જે ભાગે છેદે છે હમણાં તમારું સેલ અને કોલમ હમણાં જો ક્યાં છે? A1, બરાબર. A એટલે કોલમ, બરાબર. અને 1 એટલે એનું રો. એટલે એ કોલમના પહેલા રો પર તમારું સેલ છે, બરાબર. એને શું કહેવાય? સેલ એડ્રેસ. સેલ એડ્રેસ કેવી રીતે? પહેલાં કોલમનું નામ આવે અને પછી રોનું નામ આવે, બરાબર. અહીંયા A1 તમે જોઈ શકો છો. તેવી રીતે ઉદાહરણ આપ્યું છે કે તમારું જે એમના કર્સર હોય તમારે, બરાબર. તો બી સેલ કોલમ બી અને 7 પર તમારું હોય તો તમારું એડ્રેસ શું થાય? B7. એટલે પહેલાં રોનું કોલમનું નામ દર્શાવવાનું, પછી રોનું એડ્રેસ લખવાનું. એટલે સેલ એડ્રેસ શું થશે? B7. ચાલો હવે આપણે એક્સેલની વિન્ડો જે છે એની આપણે સમજૂતી મેળવીએ. જુઓ, ટાઇટલ બાર શું દર્શાવે છે? પ્રોગ્રામનું નામ દર્શાવે છે, બરાબર. ટાઇટલ બારની વચ્ચે તમે પ્રોગ્રામનું નામ Book 1 માઇક્રોસોફ્ટ એક્સેલ જોઈ શકો છો. આ પણ તમારે ઓબ્જેક્ટિવમાં પૂછાઈ શકે છે કે જ્યારે તમે એક્સેલ શરૂ કરો છો, બરાબર, ત્યારે તમારે પ્રોગ્રામનું નામ શું દર્શાવે છે? Book 1. જ્યારે તમે ફાઇલ સેવ કરીને જે નામ આપશો તે Book 1ની જગ્યા પર આવી જશે. એટલે ટાઇટલ બાર પ્રોગ્રામનું નામ શરૂઆતમાં શું દર્શાવે છે? Book 1. ડાબી બાજુના ખૂણે તમે ઓફિસ બટન જોઈ શકો છો.
તમારા ડોક્યુમેન્ટને ખોલવા, સેવ કરવા કે છાપવા માટેના આ બટન પર ક્લિક કરો. બરાબર, જુઓ ઓફિસ બટન દેખાય છે ટાઇટલ બારની ડાબી બાજુ, ઓફિસ બટન ઉપર. બરાબર, એમાં તમારે શું જોવું છે કે ડોક્યુમેન્ટને ખોલવા, સેવ કરવા કે છાપવા માટેના આ બટન પર ક્લિક કરો. બરાબર, એમાં કયા કયા ઓપન હોય, સેવ હોય, સેવ એઝ હોય, કંઈ પ્રિન્ટ કરવાનું હોય, પ્રિન્ટ હોય. બરાબર, તે બધું સેમાં હોય ઓફિસ બટનમાં. હવે ઓફિસ બટનની બાજુમાં શું હોય છે, ક્વિક એક્સેસ ટૂલ બાર. એમાં શું હોય, સેવ છે, અન્ડુ, રીડુ, ન્યૂ જેવા ટૂલ ધરાવે છે. બરાબર, જેનો એક્સેલમાં ઘણીવાર ઉપયોગ થાય છે. પછી ટાઇટલ બારની જમણી બાજુ પર તમે ત્રણ બટન જોઈ શકો છો. બરાબર, ટાઇટલ બારની જમણી બાજુ જુઓ, મિનિમાઇઝ, રિસ્ટોર ડાઉન અને ક્લોઝ બટન છે. એક્સેલ વિન્ડોને મિનિમાઇઝ કરવા માટે મિનિમાઇઝ બટન પર ક્લિક કરો. એટલે એક્સેલ વિન્ડોને તમારે નાનું કરો, વિન્ડો શું થશે, ડેસ્કટોપ પરથી અદૃશ્ય થઈ જશે અને ટાસ્ક બાર પર માત્ર તેનું આઇકન બટન તમે જોઈ શકશો. એક્સેલ વિન્ડોને ફરીવાર જોવા માટે ટાઇટલ બાર પર જે તમે આઇકન બટન નાનું કર્યું, આ આઇકન બટન પર માત્ર ક્લિક કરો. બરાબર, એટલે ફરીવાર તમારે વિન્ડો ઓપન થશે. એક્સેલ વિન્ડોને નાની કરવા માટે રિસ્ટોર ડાઉન બટન પર ક્લિક કરો. જો રિસ્ટોર ડાઉન માટે બરાબર બે ચોરસની નિશાની છે. બરાબર, ક્લિક કરો. નાની વિન્ડોમાં આ બટન મેક્સિમાઇઝમાં ફેરવાઈ જશે. એટલે રિસ્ટોર ડાઉન કરવાથી શું થશે, વિન્ડો નાની થઈ જશે. એટલે તમારી જે સ્ક્રીન છે એનાથી થોડી નાની થઈ જશે. વિન્ડોને ફરીથી તેની મૂળ સાઇઝમાં જોવા માટે મેક્સિમાઇઝ બટન પર ક્લિક કરો. જુઓ, રિસ્ટોર ડાઉન બટન ફેરવાઈને શેમાં થઈ જશે, મેક્સિમાઇઝમાં થઈ જશે. અને તમે તમારે વિન્ડો અને તેની મૂળ સાઇઝમાં જોવા માટે શેના પર ક્લિક કરવાનું, મેક્સિમાઇઝ બટન પર. એક્સેલ બંધ કરવા માટે ક્લોઝ બટન પર ક્લિક કરો. બરાબર, તમારે એક્સેલ બંધ કરવું હોય તો કયું બટન પર ક્લિક કરવાનું, ક્લોઝ. ચાલો હવે યાદ રાખવામાં શું છે કે જો તમે કોઈ આઇકન પર માઉસ પોઇન્ટરને થોડી સેકન્ડ માટે રાખી મૂકશો તો તમને સ્ક્રીન ટિપ્સ, બરાબર, ટીપ જોશો જે બટનનું નામ અને તે કાર્ય દર્શાવે છે. બરાબર, તમે જે આઇકન જે છે તેના પર તમે થોડી વાર માઉસ પોઇન્ટર રાખ્યું તો નીચે લખાણ આવશે. બરાબર, એને શું કહેવાય, સ્ક્રીન ટીપ. બરાબર, એમાં શું હોય છે કે તે બટનનું નામ શું છે અને તે શું કાર્ય કરે છે. બીજું છે મેનુ બાર. બરાબર, ટાઇટલ બારની નીચે શું આવેલું છે, મેનુ બાર. તો મેનુ બાર નીચેની ટેબ ધરાવે છે. કઈ કઈ ટેબ ધરાવે, તો હોમ, ઇન્સર્ટ, પેજ લેઆઉટ, ફોર્મ્યુલા, ડેટા, રિવ્યૂ અને વ્યૂ. બરાબર, એ કોણ ધરાવે, મેનુ બાર. એ મેનુ બારના મુખ્ય મેનુ છે. કોઈ એક ટેપ પર તમે ક્લિક કરશો ત્યારે તેની નીચે રિબન એક્સેલમાં કામ કરવા માટે મદદરૂપ ટૂલ દર્શાવશે. બરાબર, જે રિબન પર તમે જે મેનુ પર ક્લિક કરશો એટલે એને અનુસંધાનમાં જે રિબન જે ટૂલ્સ હશે મદદરૂપ થતા તે રિબનના સ્વરૂપમાં તમને દર્શાવશે. આપણે મેં હોમ પર કીધું ને કે હોમ ટેબ હમણાં એક્ટિવેટ છે. ચાલો હવે જ્યારે તમે હોમ ટેબ પર ક્લિક કરશો તો તમને રિબન નીચેના ટૂલ દેખાશે જેની મદદથી તમે ફોન્ટ સ્ટાઇલ પસંદ કરી શકો છો, અલાઇનમેન્ટ કરી શકો છો, એડિટિંગ ટૂલ્સ તેમજ સિલેક્ટ થયેલા ટેક્સ્ટને કટ, કોપી અને પેસ્ટ કરવા માટેના ટૂલ પણ તમને મળશે. બરાબર, હવે જુઓ રિબન દર્શાવે છે હોમ ટેબની નીચે. બરાબર, એમાં કયા કયા ટૂલ્સ છે, ફોન્ટ સ્ટાઇલ, ફોન્ટ સાઇઝ, બરાબર, અલાઇનમેન્ટ, એડિટિંગ ટૂલ્સ, સિલેક્ટ કરેલા ટેક્સ્ટને કટ, કોપી, પેસ્ટ કરવા માટેના ટૂલ. બરાબર, મેનુ બાર પર પણ મિનિમાઇઝ વિન્ડો, રિસ્ટોર ડાઉન અને ક્લોઝ વિન્ડો બટન ધરાવે છે. મેનુ બાર પણ મિનિમાઇઝ વિન્ડો, રિસ્ટોર ડાઉન અને ક્લોઝ બટન જુઓ. બરાબર, મેનુ બારની તમે જો જમણી સાઇડ પર જુઓ. બરાબર, મિનિમાઇઝ વિન્ડો, રિસ્ટોર ડાઉન વિન્ડો અને ક્લોઝ બટન છે જેનો ઉપયોગ એક્ટિવ વિન્ડો, એક્સેલ નહીં પણ એક્ટિવ જે વિન્ડો છે તેને મિનિમાઇઝ, રિસ્ટોર ડાઉન અને ક્લોઝ કરવા માટે થાય છે. જો આ ડિફરન્સ સમજો, એક્ઝામમાં પૂછે છે કે મેનુ બાર પર જે મિનિમાઇઝ, રિસ્ટોર ડાઉન અને ક્લોઝ બટન છે તેનો શું ઉપયોગ થાય છે, કે તેમાં એક્સેલ બંધ નહીં, એક્સેલ વિન્ડો બંધ નહીં થાય પણ શું એક્ટિવ વિન્ડો બંધ કરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તો શું આવે, મેનુ બાર પર દેખાતી મિનિમાઇઝ, રિસ્ટોર ડાઉન અને ક્લોઝ વિન્ડો. બરાબર,
એક્સેલમાં કામ કરવા માટે મદદ મેળવવા માટે હેલ્પ બટનનો ઉપયોગ કરો. તમારે એક્સેલમાં કંઈ કામ કરવું હોય અને તમને મદદ જોઈતી હોય તો કયા બટન પર ક્લિક કરવાનું? હેલ્પ બટન પર. ચાલો હવે આપણે સ્ક્રીન પર સમજ્યા હતા બરાબર નેમ બોક્સ. તો નેમ બોક્સ શું કરે છે? તે એક્ટિવ સેલનું સેલ એડ્રેસ દર્શાવે છે. તમારે જોયું ને, A1 દર્શાવે છે, તે નેમ બોક્સ દર્શાવે છે બરાબર. ફોર્મ્યુલા બાર તે એક્ટિવ સેલની સામગ્રી દર્શાવે છે. જે એક્ટિવ સેલમાં તમે જે લખાણ કર્યું લખ્યું હોય તે કોણ દર્શાવે છે? ફોર્મ્યુલા બાર. એક્ટિવ સેલ કોને કહેવાય તે જોઈએ. જે સેલની ફરતે કાળી જાડી બોર્ડર હોય તેને શું કહેવાય? એક્ટિવ સેલ કહે છે બરાબર. જે સેલની ફરતે કાળી જાડી બોર્ડર હોય તેને શું કહેવાય? એક્ટિવ સેલ. કોલમ હેડર્સ. એક્સેલ વર્કશીટ A થી IV સુધી 256 કોલમ ધરાવે છે. જે ઊભી હોય છે તે બરાબર. A2 તમને બતાવીને કે શું A થી શરૂ થાય અને છેલ્લી કઈ હોય? કોલમ IV. એટલે કેટલી સંખ્યા થાય? 256 બરાબર. એક્સેલમાં કેટલી વર્કશીટમાં કેટલી હોય છે? કોલમ 256. રો હેડર્સ એટલે શું? એક્સેલ વર્કશીટ 1 થી 65536 રો ધરાવે છે બરાબર. એક્સેલમાં 65536 રો અને કોલમ કેટલી? 256. શીટ ટેબ. એક્સેલ વર્કબુકમાં ઘણી બધી વર્કશીટ આવેલી હોય છે. એક્સેલ એક્ટિવ શીટ શીટ 1 સાથે ખુલે છે. જ્યારે તમે એક્સેલ ખોલો ચાલુ કરો ત્યારે એક્ટિવ વર્કશીટ કઈ હોય છે? શીટ કઈ હોય છે? શીટ 1. અને જ્યારે એક્સેલ ખુલો છો તો ટાઇટલ બાર પર પ્રોગ્રામનું નામ શું દર્શાવે છે? બુક 1 બરાબર. સ્ટેટસ બાર વર્કશીટનું હાલનું સ્ટેટસ દર્શાવે છે બરાબર. સ્ટેટસ બાર શું દર્શાવે? હાલનું વર્કશીટનું સ્ટેટસ. સ્ટેટસ બારની જમણી બાજુ ઝૂમ આઉટ અને ઝૂમ ઇન બટન આવેલા હોય છે. જેની મદદથી તમે ઝૂમનું સ્તર વધારી કે ઘટાડી શકો છો બરાબર. આ થઈ આપણે એક્સેલ સ્ક્રીનની સમજૂતી. એક્સેલ એટલે શું?